મિત્રો આ ચિત્ર પરથી તમે સમજી ગયા કે આજે ટીચર વાર્તા કહેવાના છે આજે આપણે સાંભળીશું એક સરસ મજાની વાર્તા તમારે મને કહેવાનું છે કે શું છે આ વાર્તામાં બરાબર ધ્યાનથી સાંભળજો એ ઘણા સમયની વાત છે રામ અને શ્યામ નામના બે પાક્કા મિત્રો હતા એક દિવસ રામને કંઈક કામ આવ્યું તેથી તે બહાર ગયો તેણે થોડા સમય માટે પોતાનું હળ શ્યામના ઘરે મૂકી દીધું હળ કોને કહેવાય કહો તો ખેતરમાં જે ખેતી કરવા માટે ઉપયોગમાં આવે તેને હળ કહેવાય તે સાનું આવે ખબર છે તમે તમારા મમ્મી અથવા પપ્પાને પૂછજો પછી મને કહેજો એટલે તેણે તે હળ શ્યામના ઘરે મૂક્યું શ્યામે વિચાર્યું કે રામ કદાચ હવે બહારથી પાછો આવશે જ નહીં તેથી તેણે શું કર્યું ખબર તમને એને થયું કે આ હળ ઘરમાં એમ જ પડ્યું છે તો લાવ હું એને વેચી દઉં એટલે શ્યામે શું કર્યું ખબર હળ વેચી દીધું અને તેને ઘણા બધા પૈસા મળ્યા તે પૈસા પણ તેણે વાપરી નાખ્યા રામ જ્યારે પાછો આવ્યો તો શ્યામ તો જોઈને એકદમ હેપતાઈ ગયો તેને તો એકદમ અચરજ લાગી કે શ્યામ તો પાછો આવ્યો કેમ અચરજ લાગી હશે વિચારો તો કેમકે શ્યામે રામનું હળ વેચી દીધું હતું શ્યામે તો એક વાત ઘડી કાઢી તેણે શું કહ્યું ખબર રામને તેણે રામને કહ્યું તારું હળ તો ઉંદર ખાઈ ગયા છે એટલે આવો જવાબ સાંભળીને રામ તો એકદમ પરેશાન થઈ ગયો કે ઉંદર કોઈ દિવસ હળ ખાય કારણ કે હળનો પાછળનો જે દાંડો આવે પકડવાનો તે લાકડાનો આવે અને એનો આગળનો જે આવે તે તો લોખંડનો આવે તો લાકડું અને લોખંડ કોઈ દિવસ ઉંદર ખાય નહીં એટલે રામને તો ખૂબ જ નવાઈ લાગી સાંજે શ્યામના પુત્રને રામે શું કર્યું ખબર શ્યામનો પુત્ર હતો એક નાનો છોકરો તેણે તો તેને ઉપાડી લીધો અને તેના એક મિત્રના ઘરે મૂકી આવ્યો પછી તે પાછો શ્યામના ઘરે આવ્યો અને તેણે શું કહ્યું ખબર તેણે તેના મિત્રને કહ્યું કે હું પાછો ના આવ ત્યાં સુધી આ બાળકને તું સાચવજે એટલે પેલા શ્યામે પોતાના પુત્ર બાબતે કોને પૂછ્યું રામને પૂછ્યું કે મારો છોકરો ક્યાં છે તો રામે શું કહ્યું કે તેણે તો એક પક્ષી ઉપાડી ગયું છે પક્ષી કોઈ દિવસ કોઈ બાળકને ઉપાડી શકે ના કારણ કે બાળકનું વજન તો વધારે આવે એટલે શ્યામ બોલ્યો એક પક્ષી કોઈ બાળકને કેવી રીતે ઉઠાવી શકે પછી શ્યામ તો અદાલતમાં ગયો તમે બધા અદાલત જોઈ છે ને તો અદાલતમાં જઈને તેણે ન્યાયાધીશને બધી જ વાત કરી ન્યાયાધીશે પણ બંનેની વાત સાંભળી તેઓએ રામને પૂછ્યું એક પક્ષી કોઈ બાળકને કેવી રીતે ઉઠાવી જઈ શકે એટલે રામે શું જવાબ આપ્યો ખબર છે રામે કહ્યું કે જો કોઈ પક્ષી બાળકને ન ઉઠાવી શકે તો ઉંદર લાકડાનું હળ કેવી રીતે ખાઈ શકે ન્યાયાધીશે પૂછ્યું એટલે તું શું કહેવા માંગે છે એટલે રામે તેને બધી વાત કહી એટલે ન્યાયાધીશ તો બધું સમજી ગયા તેમણે શ્યામને કહ્યું જા અને રામનું હડ પાછું આપી દે તે તને તારો પુત્ર પણ પાછો આપી દેશે આ રીતે રામે શ્યામને બરાબર પાઠ ભણાવી દીધો તો મિત્રો ગમીને વાર્તા મજા આવીને આપણે ફરી મળીશું બાય બાય